સમગ્ર દેશમાં બુદ્ધ પૂર્ણિમા ધામધૂમથી ઉજવવામાં આવે છે, ત્યારે આ વર્ષે 23 મેના રોજ એટલે કે આજે મનાવવામાં આવી રહી છે. ધાર્મિક ગ્રંથો અનુસાર ગૌતમ બુદ્ધનો જન્મ બુદ્ધ પૂર્ણિમાના દિવસે થયો હતો, તેથી આ તહેવારને સમગ્ર દેશમાં બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે અને એટલે જ આ દિવસ બૌદ્ધ સમુદાયના લોકો માટે ખૂબ જ ખાસ છે. ધાર્મિક માન્યતા અનુસાર વૈશાખ પૂર્ણિમાના દિવસે ભગવાન બુદ્ધના જીવનમાં 3 મહત્વપૂર્ણ ઘટનાઓ બની હતી, જેવી કે બુદ્ધનો જન્મ, બુદ્ધની જ્ઞાન પ્રાપ્તિ અને બુદ્ધનું નિર્વાણ. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ દિવસે ઘરમાં ભગવાન બુદ્ધની તસવીર અથવા મૂર્તિ લાવવાથી સુખ અને ધનની પ્રાપ્તિ થાય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે દાન કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. બુદ્ધ પૂર્ણિમાના અવસરને લઈને કાશી, પ્રયાગરાજ અને અયોધ્યા સહિતના તીર્થસ્થળોમાં ગંગા ઘાટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. શ્રદ્ધાળુઓએ ગંગામાં આસ્થાની ડૂબકી લગાવી હતી, તો બીજી તરફ બુદ્ધ પૂર્ણિમાના અવસર પર અયોધ્યાના રામ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચ્યા હતા. ભક્તોએ સરયુ ઘાટ પર પ્રાર્થના કરી.